ગતરોજ સવારે આમોદની વીજ કંપની દ્વારા આમોદ નગરપાલિકાને વીજ જોડાણ કાપ્યાની નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે 1,75,000ની અંદાજિત રકમ ભરપાઈ કરશો તો જ વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે, જેને પગલે નગરપાલિકાના સત્તાધીશોમાં નાસભાગ મચી જવા પામી હતી અને આમોદ નગરપાલિકા દ્વારા બપોરના સમયે 1,75,000નો ચેક વીજ કંપનીને ભરપાઈ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઇટનું કનેક્શન ચાલુ ન કરતા ગામ લોકોએ અંધારું લેચવાનો વારો આવ્યો હતો. આમોદ નગરપાલિકાના પ્રમુખ સજીત રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વીજ કંપની દ્વારા પાઠવેલ નોટિસને પગલે નગરપાલિકા દ્વારા આમોદ નગરના લોકોને મુશ્કેલી ના પડે તે હેતુસર યુદ્ધના ધોરણે રકમ ભરપાઈ કરી દેવામાં આવી હતી. તેમ છતાં પણ વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કેમ ચાલુ કરવામાં આવ્યું નથી. બીજી તરફ આમોદ વીજ કંપનીના એન્જિનિયર ઉપાધ્યાયે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના નાણાં 1,75,000 તેમજ વોટર વર્કસના અંદાજિત 44,00,000 બાકી છે અને જો તે નગરપાલિકા દ્વારા ભરપાઈ કરશે તો જ સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે. અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ.